એક જણો મન કે ઇજ્જત તો ન હોય ને ઇજ્જત ત્યાં જવાય નહીં મેં કીધું ભાઈ ઘરે તો જવું પડે કીધું હમણાં બાઘો મન કહેતો મન કે મારા ઘરે મારી કાંઈ વેલ્યુ જ નથી મેં કીધું હું વાત કરે મન કે આ મારી કાંઈ વેલ્યુ જ નથી કે ત્યાં અમાર ધમો આવ્યો ધમો કે શું વાત કરે મેં કીધું આ બાઘો કે છે ઘરે કાંઈ વેલ્યુ નથી તો ધમો કેલા ક્યાં વેલ્યુ નથી કે મારી ઘરવાળી પાસે મારી કાંઈ વેલ્યુ જ નથી તમો કે તારે એકને નહીં ઘણા ખરાને એમ જ હોય છે કેમ એ કે ક્યાંથી વેલ્યુ હોય કે કેમ એ કે જો તારી એ કે એના બાપાનું ઘર મૂક્યું તો એ કે એને તારા બાપાનું ઘર મળ્યું એના મા બાપને મૂક્યા તો અહીંયા તારા મા બાપ એટલે એને હારા મળ્યા એ કે એની બેનને મૂકી તો અહીં તારી બેન એટલે નણંદ મળી છે એને એના ભાઈને મૂક્યો તો અહીંયા તારો ભાઈ એટલે એનો દેર મળ્યો હોય કે અને કાંઈ મૂક્યા વગર તું મળ્યો છો એટલે મફતની કાંઈ વેલ્યુ ન હોય કે કોઈ દિવસ બાઘાની ઘરવાળી કેટલો પ્રેમ કરો છો બાઘો કે ગાંડી એની વાત જ એમ તો ખરા કેટલો પ્રેમ કરો છો અરે ગાંડી તું હોય તો તારા માટે ચાંદો લઈ એમ બધો પ્રેમ કરો હા ગાંડી તું કેતી તારા માટે ચાંદો લઈ આવું એની ઘરવાળી કે જાઓ લઈ આવો એ કે તું આંખી બંધ કરી દે તો લઈ આવું હોય છે તેની ઘરવાળી આંખી બંધ કરીને બેઠીને આ ભાઈ અરીસો લઈ આવ્યો બોલો આમ કઈને હામો મૂક્યો તો એની ઘરવાળી આંખી ખોલીને એ કે ઓહો તમે મને ચાંદ માનો છો બાઘો કે ચાંદની દીકરી થામાં બાઘાની ઘરવાળી એને કીધી હતી આજ તો તમે એવા લાગો બાઘો કેવો લાગો એમ નો કહો એ કે આજ તો તમે એવા લાગો પણ કેવો લાગુ બોલતો ખરી એ કહે એક ડ્રેસ લઈ ગયો તો કહું તો માર્કેટ ડ્રેસ લઈએ પોપટિયા રંગનું પોપટિયા રંગનો ડ્રેસ લઈએ આવ્યો અને પછી કે લે ડ્રેસ લાવ્યો હવે બોલ હું કેવો લાગુ આજ તો તમે એવા લાગો પણ કેવો લાગુ કેમ અસલ મારા બાપા જેવા લાગો એક જણા હવારના સવારના પોરમાં ઉઠ્યો ઉઠે જ ખરા ને માણે આ તો એક જણા સવારના પોરમાં ઉઠ્યો નાયો ધોયો ભલે તણસાઈએ પણ નાયો ખરો હરકો ગઈ નાયો ધોયો પછી એમ કે લાલ કલરનું પેન્ટ પહેર્યું ઉપર લાલ કલરનું ગંજી એની ઉપર લાલ કલરનો શર્ટ એની ઉપર લાલ કલરનો કોટ લાલ કલરની ટોપી લાલ કલરના બૂટને હાથમાં લાલ કલરના પટ્ટાવાળી ઘડિયાળને અને એની ઘરવાળીને કે ડાર્લિંગ આજ હું કેવો લાગુ છું એની ઘરવાળી આમ નીચેથી ઉપર એવું થઈ એની સામું જોઈએ ને કે આજ તમે અસલ લાલના એકા જેવા લાગો જઈએ એક એકજોત સવારના પોરમાં છે ને બેઠો બેઠો ભૂતાન ટાંકતો જ બોલો ઘરની બહાર તો ત્યાંથી એક જણો નીકળ્યો સલાહકાર ઈ કે એલા તારા લગ્ન થઈ ગયા છે ને હજી તું ઈ કે બુટાન ટાંકશો હજી તારે કે આ જ કામ કરવું પડે તારા તો લગ્ન થઈ ગયા છે ઓલો કે ધ્યાનથી જો મારો શર્ટ નથી તો એ કે મારી ઘરવાળીનું બ્લાઉઝ છે આ તો ઈ કે મારે કામ વધ્યું એ કે લગ્ન કરી પેલા દે પહેલાં તો એકલાને બુસકોટના જ તાકતો જ બટન ગયા હવે તો બ્લાઉઝ નહીં ટાકવા પડે મારી ઘરવાળી કે દિવાળી આવે છે તહેવાર આવે છે આપણે ખરીદી કરવા જવું છે તો મેં કીધું જાય મને કે આપણે ખરીદી કરવા જવું મારે એનું લિસ્ટ બનાવવું છે એમ કઈ નહીં તો બુક ને પેન લઈને બેઠી લિસ્ટ બનાવો લિસ્ટ બનાવવા બેઠીને મન કે બોલો પેલા હું લઈશું મેં લખ લોન બેંક બેંકમાં ગયો બોલો હવે બેંકમાં ગયો ને તો બેંકમાં જઈને મેનેજર સાહેબ કે બોલો શું છે કે સાહેબ મારે લોન જોતી છે મેનેજર સાહેબ હિન્દી બોલતા હતા એ બેંક માં ખાતા હે બોલો કે સાહેબ અત્યારે તો ઘરે ખાવું છું કે તમે લોન આપશો પછી બેંકમાં માં થાય છે કે

તો મેં હિસાબ હું વાંચતો હતો હમણાં નવરો હતો લઈને વાંચું તો હું વાંચતોથી એમાં લખેલું હતું પંદરસો રૂપિયા ફીના એપાન ત્રણસો રૂપિયા મેન્ટેનન્સના એપાન આઠસો રૂપિયા લાઇટ બિલ આપ્યું ને પાંચસો રૂપિયા કેબલનું બિલ આપ્યું ને પાંચસોનું રિચાર્જ કરાવ્યું તેરસો રૂપિયા કોખ વળી પાછા આઠસો રૂપિયા ફલાણાને દીધા ને સત્તરસો રૂપિયાનું કરિયાણું વળી પાછા નીચે આવ્યા બારસો રૂપિયા કોખ મેં કીધું આ બધું તો બરાબર આ કોખ હું છે કોખ મન કે કોને ખબર ક્યાંય ગયા હમણાં તો પંદર વીસ દિવસે આવ્યો ને ઘરે ત્યારે મારી ઘરવાળી કે એ તું ગાંડા જેવો છો ને બુદ્ધિ વગરનો નો છો ને ફલાણું છે ને ઢીકડું છે ને મંડી ઘગલા મેં કીધું શાંતિ રાખ હજી હું આવું છું મને ક્યાંક નાવા ધોવા દે રિલેક્સ થવા દે મને કે અમારે રિલેક્સ ન થવું હોય તમે ક્યાં રિલેક્સ થવું હોય પતિ પત્ની બે બજારમાં નીકળ્યા ને તો હવે ગમે એ મગજ મારી હોય પણ ક્યાંક વસ્તુ લેવા મગજમારી થઈ એવું લાગ્યું પતિ પત્ની બે આમ નીકળ્યા ને તો બે મગજ મારી થઈ ને ત્યાં એની ઘરવાળી જે એના ઘરવાળાને ઘગલાવે એવો ઘઘલાવે એવો ઘગલાવે માણસો ભેગું થઈ ગયું તો એમાં એક મારી જેવો હતો ને એ ગયો કે ભાઈ તારે ક્યાંક સારું છે કે આ તારી ઘરવાળી તને ગઘલાવે કે તારે સારું છે કે મારી ઘરવાળી તો કે મને મારે કે ગગલા હમણાં મારી પાસે એક જણ આવ્યો મન કે તમને તમારી ઘરવાળી ગગલાવે મેં કીધું ગગલાવે ને મને કે અમે કોઈ દિવસ સાંભળ્યું નહીં મેં કીધું જાહેરમાં નું ગગલાવે થઈ હમણાં એકદમ દોડતો દોડતો ગયો પોલીસ સ્ટેશન સાહેબ મારી ફરિયાદ લખી લ્યો મારી ઘરવાળી સરી લઈને અહીંયા થઈ જાય મને બચાવો સાહેબ કે પણ એમાં હું ગયો અરે સાહેબ અવડી મોટી સરી લઈને વાયા થઈ છે બચાવો મને પણ કેમ વાયા થઈ કે કાંઈ નઈ સાહેબ હું આજ નવરો હતો તો અત્યારે ગીત ગાતો હતો ચીર કે દેખ લો ઈસ દિલ મેં નામ લખા હોગા તો સાહેબ કે એમાં હું ગયો કે કાપીને બતાવી દે ઓલો કે બતાવી તો દે પણ આપણે પછી ખોટા પડીએ ને હમણાં પતિ પત્ની એમ કે મંદિરની બહાર નીકળ્યા ને તો બરાબર મંદિરની બહાર એક ભિક્ષુક કે ક્યાંક આપો આપો તો ઓલા ભિક્ષુક આપો આપો તો આ ભાઈ આમ આમ સી નોટ કાઢવા ગયો ને પચાસ રૂપિયા દેવા ગયો ને ઓલો કે ભગવાન તમારી જોડી સાત જન્મ સુધી આવી રીતના જ અખંડ રાખે તો ઓલા પચાસ પાછા લઈ લીધા સાત જન્મ હમણાં એક ભાઈ એની હતી કે તું આ ભિક્ષુકને રોજ જમવાનું કેમ દેસો એની ઘરવાળી કે મારે દેવું પડે કે પણ રોજ હું કામ દે એ કે રોજ એટલે દઉં છું કે કાંઈ બોલતો નથી ને સાનું મુનો ખાઈ લેશ તમે કે નકરું કીધા કરો છો મરસું ઓછું છે ને મીઠું ઓછું છે તમારામાં છે એ કે ઓછું હમણાં એક બેન તો ભિક્ષુકની ની કુકર લઈને થયા હો

અને ડૉક્ટર સાહેબે કીધું કે આની સારવાર ચાલુ કરી સારવાર ઘણી સારવાર કરી પછી ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ આમાં સારવારમાં ખર્ચો બહુ થાય હો બોલો ભાઈ કે ડૉક્ટર સાહેબ તમે ટેન્શન લ્યો માં તમે જીવાડો કે મારો ખર્ચો આપી શકીએ તમતા તમે એની ઉપાધિ કરોમાં તો ડૉક્ટર સાહેબેવાળી જે એનથી થતી બધી મહેનત કરી અને મહેનત કર્યા પછી બેન ગુજરી ગયા તો ગુજરી ગયા ને તો પછી આ ભાઈ ગયા તો ડૉક્ટર સાહેબ કે બિલ ભરો તો ઓલો કે શેનું બિલ એ કે આ એટલું બિલ એવું તો ભરવું પડે ને ઓલો કે બિલ સેનું કે તમે જ તો કીધું હતું કે 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 મારી ઘરવાળી કે મરે તમ તો તમે મહેનત કરો અને ખર્ચો થાય તો હું આપી દઈશ હવે ખર્ચો દેવો પડે ને બોલો ભાઈ કે તમે મારી ઘરવાળી જીવાડી ડોક્ટર સાહેબ કે ના તો તમે મારી કે ના તો પછી ખર્ચો છે ન દેવાનો તમે જીવાળી નથી મારી નથી તો એક જાય તો હમણાં ચાર પાંચ મહિના સારવાર હાલી ભાઈ આ લોકડાઉન શરૂ થયું ને ત્યારનો માંદો પડેલો ચાર મહિના સુધી સારવાર હાલી પછી ડોક્ટર સાહેબ કે હવે તમે ભગવાનને પ્રાર્થના કરો આમાં કંઈ છે નહીં ભગવાનને પ્રાર્થના કરો એ ભાઈનો છોકરો ખીચા જોઈ ને કે સાહેબ હવે તમે આમાં હમણાં એક જણા દાખલ કર્યો ને દવાખાને તો એના ઘરના એના પત્ની બહાર બેઠા હતા એ કે ડૉક્ટર સાહેબ મારા પતિને થયું છે હું એ કે તમે ટેન્શન એને હૃદયની અંદર જરાક પ્રોબ્લેમ છે ઓપરેશન કરવું પડશે કે તમે ઉપાધિ કરો આવી કે ઓપરેશન આવશે એ કે તમે બહાર બેસો અને એ બહાર બેઠા અને બરાબર અંદર ઓપરેશન થિયેટરમાં આ ભાઈ હતા અંદર અને ડૉક્ટર સાહેબ થોડીક વાર થઈને તો નર્સ બેન અંદર હથોડો લઈને ગયા બોલો એ હથોડો લઈને ગયા બેન જોવે હથોડો લઈને ગયા થોડીક વાર થઈ તો બેન હાથમાં પકડને પેશ્યાન પાનાન આવું લઈને અંદર ગયા અના ના બેન અંદર ગયા હો ડોક્ટર સાહેબ ને કે મારા ઘરવાળાને ને એવું થયું છે હું કે તમે હથોડા ને પકડ ને પાના લઈને જાઓ ડોક્ટર સાહેબ કે બેન શાંતિ રાખો હજી મારી પેટીનું તાળું તોડું છે લોહી રોડ ઉપર પડ્યો હતો અહીંથી લોહી જાય બધે લોહી લુહાન રોડ ઉપર પડ્યો તો ને ત્યાં બધા એવાય કે આને આને ઘરે લઈ જાઓ ઘરે લઈ જાઓ ઓલો કે ના ઘરે હો દવાખાને લઈ જાવ કે ઘરેથી તો આવું છું હમણાં એક દાદા દવાખાને ગયા બોલો ડોક્ટર સાહેબ કે શું થાય છે એ કે અહક થાય અહક હવે અહક નામનો રોગ છે એ નહીં હોય કઈ એ તો રૂપિયા ન હોય ને તો અહક થાય બાકી હમણાં એને રૂપિયા આપો જ ગામમાં કૂતરું રખડે એમ રખડતો હોય હા અહક થાય કે તો ડોક્ટર સાહેબ કે શું ખાધું તું એ કે ઓદો કોદો તો ડોક્ટર સાહેબ કે દાદા મુજબ ઓદા કોદા દીખાઓ ઓદા કોદા દેખાવ ઘરે લઈ ગયા પછી જોઈને જોયું ને તો એ બાજરાનો રોટલો સાસમાં છોડીને ખાતા બોલો એને ઓદો કોદો કે દવા લખી દીધી બોલો તો બાપા જોઈને કે આ કેવી રીતના લેવાની ડૉક્ટર સાહેબ કે રોકડેથી લેવાની હમણાં એક હાથી માંદો પડ્યો ને જંગલના બધા પ્રાણીઓ ખબર કાઢ્યો હાથી માંદો પડે એટલે આવું જ પડે જંગલના બધા પ્રાણીઓ ખબર કાઢવા આવ્યા ને એટલે બરાબર એમ કે ખબર કાઢવા આવ્યા એમાં થોડીક વાર થઈને તો કીડી આવી બોલો હાથી સૂન મૂન પડ્યો હતો તો કીડીએ જઈને હાથીના કાનમાં હું કીધું હોય પણ હાથી ઊભો થઈને મીંડો ઠેકડા મારો હો હા બે મારે ઉપરથી નીચે ઉભી ઠેકડા મારેશકો કરે કરીને હાથી મોજમાં આવી ગયો બધા પ્રાણીઓ કે અમે એટલા બધા તમારી આગળ બેઠા છે અમે તમારે બધાએ અમે તમને તમારી ખબર પૂછી અમે તમને આશ્વાસન આપ્યું તોય તમે મોજમાં ન આવ્યા અને આ કીડીએ તમારા કાનમાં આવીને એવું શું કીધું કે તમે વળી ઠેકડા મારવા મીડ્યા હાથી કે કાંઈ નહીં એણે આવીને એમ કીધું કે હાથી ભાઈ મૂંઝાતા નહીં હો તમ તારે અમે તમારી પડખે બેઠા છીએ લોહી બોયની જરૂર હોય તો કહેજો તમ તારે ગયો બોલો એમ ભલે તમારી પાસે હોય હોય કાંઈ વાંધો નથી સાહેબ પણ કોઈ પણ માણસને ખાલી તમે છે ને આશ્વાસન આપશો ને એને તો એ માણસને છે ને ઘણો ફરક પડશે સાહેબ કદાચ તમારી પાસે ભલે કાંઈ ન હોય પણ સારું બોલતા આવડે આશ્વાસન આપો કે ભાઈ અમે તારી બાજુ બેઠા થયો મુંજાતો નહીં તો એ ઓલા માણસ એમ કહેવાય ઉજમ આવી જાય હા પછી કીડી હાથી લગ્ન કરી લીધા હાથી મોજમાં આવી ગયો તો કીડી ઉપર એને પછી કીડીયા લગ્ન કરી લીધા કીડીયા લગ્ન કરી લીધા ને તો થોડોક સમય ગયો હાથી ગુજરી ગયો તો બધા પ્રાણીઓ આવીને કે બેન આ તો બીમાર જ હતો ઘણા સમયથી અને ગુજરી ગયો તેમાં હવે કઈ ઉપાધિ કરવા જેવું છે નહીં તું રોમાં સાની જા કીડી કે હું એટલે નથી રોતી હું તો એટલે રહું છું આની કબર ખોદવા મારી આખી જિંદગી વહી જાય છે હમણાં જંગલના બધા પ્રાણીઓ પક્ષીઓ બધા ભેગા થઈ અને સિંહ પાસે ગયા જંગલનો રાજા કહેવાય હાવજ જઈને કે હાવજભાઈ હાવજભાઈ કે બોલો હું બધા આવ્યા છો તમે કે અમે તમારી પાસે એક વિનંતી લઈને આવ્યા છીએ હું વિનંતી અરે વિનંતી એવી છે કે તમારું નક્કી નથી રહેતું તમે કે આ ખોરાકની શોધમાં ગમે એને ગમે એનો ગરબો ઉપાડી લો છો તમે કે તમારો મેળ નથી પડતો તમે ગમે એને કહે કે ગમે એની તમારો કાંઈ મેળ નથી રહેતો કે તમે ગમે એની ઉપર ઘા કરી લો છે કે અને તમારે કે કહે કે તમારું કાંઈ ધાર્યું નથી રહેતું હોય કે એટલે અમે તમારી પાસે આવ્યા છે પણ છે હું વાત એ બોલો ને એ કે વાત એટલી જ છે એ કે કે તમારે ક્યાંય હવે કોઈની વાહ દોડવા નથી કે તમારો એ કે અમને ખબર પડે છે કે તમારે ખોરાક જોઈએ એ કે અમે તમારો જમવાનો ટાઈમ થાય ને એટલે અમે આવી જાઉં એ કે ગમે એ રોજ એક આવી જાઉં વારા પ્રમાણે વારો આવો તમારે કોઈની વાત દોડવા નથી કે કોઈક એને છોકરાનો હક પણ જોવા જતું હોય કોઈક એ કંઈક લાઇટ બિલ ભરવા જતું હોય કોઈક આધાર કાર્ડ કરાવવા જતું હોય કોઈક પાન કાર્ડ કરાવવા જતું હોય કોઈક ટેક્સ ભરવા જતું હોય ને તમે વચ્ચેથી ગરબો ઉપાડી લ્યો છો ઘણા અમારે રેકોર્ડિંગ કરવા જતા હોય કોઈક કેમેરાવાળા હોય એમાં કોઈક શૂટિંગવાળા હોય કોઈક પ્રોડ્યુસર હોય કોઈ કલાકાર હોય બિચારાએ પ્રોગ્રામ લીધા હોય અને તમે વચ્ચે એને ક્યાં કે ગોબો ઉપાડી લ્યો છો એ ક્યાં કે એટલે એ કે હવે તમારે ક્યાંય જવા નથી અમે આવી જાવ કે તો સિંહ કે કાંઈ વાંધો નહીં તમે પડજા સમજી જતી હોય તો મારે માથાકૂટમાં પડવું નહીં કે તમારે એ કે આમાં દોડવામાં ક્યારેક અમને ઈજા થાય છે જાઓ તમ તારે હવાની રીતે હવા આવી જજો તો રોજ એક એક પ્રાણી આવે ને આ ભાઈ સિંહ બાપાને નાસ્તો થઈ જાય જંગલના રાજાને નાસ્તો થઈ જાય સિંહને અને બરાબર એમાં થયું એવું કે એકદી શિયાળિયાનો વાર આવ્યો હવે લુચામ લૂચું પ્રાણી હોય શિયાળ અને પક્ષીમાં કોઈ લુચામ લૂચું હોય તો કાગડો પ્રાણીમાં લુચામ લૂચું હોય તો શિયાળ તો શિયાળનો વાર આવ્યો એક તો લૂચું પ્રાણી આવીને સિંહને કે તમારી આગળ એક વાત કરું ફાયદાની કે બોલને ફાયદાની વાત હોય તો શું છે કે જો અમારો એક તો છે ને અમારી આમ જો શરીરની કાયા હાવ ઝીણકી એવી એ કે આમાં નો તમે ધરાવ નો ભૂખ્યાઈ રહ્યો કે અને અમારું કે ખટાશ વાળું શરીર એ તમને કે દાંત અંબાઈ જાય છે પણ વાત શું છે એ બોલને એ કે જો તમારી હા હોય અને તમને વાંધો ન હોય તો મસત જાનવર લઈ આવું હોય કે તો પણ લઈ આવીને જાન ઝડપ કરીને એ કે કે શિયાળ ગયું ગધેડો બેઠો તો ન્યાય ગયું ગધેડા જઈને કે હું ગધેડા ભાઈ તમારા સિંહ બાપુ વખાણ કરે કે એ ગયા જંગલના રાજા તમારા બે મોટે વખાણ કરે છે એમ કહેતા હતા કે ગધેડાને આપણે આ જંગલની અંદર સેક્રેટરી બનાવી દેવો છીએ અને હું તમારા વખાણ કરતા હતા એ કે એ કહેવાય તમે મળી ગયા છો તો આપણે બે સિંહ પાસે જતા આવી ગધેડો કે માર ન અરે નથી આવવું નહીં હાલો બે મોઢે વખાણ કરે જ તમારા તો ગધેડો તો ગયો શિયાળની હારે હવે જેવો ગયો ને એવો આમ સિંહની સામે ઉભો રહ્યો ને તો સિંહ આમ ત્રાળ પાડીને જેવો બેઠો થવા ગયો ને ત્યાં ગધેડો ભાગ્યો કારણ કે પેલા ઘેરમાં તો હતો જ ને શિયાળીઓ પછી નરમ નરમ થઈ ગયો સિંહ કે કે જો બાપુ ટેન્શન પાછો લઈ આવું આવે અરે આવે કે અમે શિયાળિયા હમણાં જોઈ કે લઈ આવું કે નહીં પાછો પાછો શિયાળ ગયો ગધેડાની ની વાં જઈને કે હે ગધેડા તું કેટલો બીકણ છો કે ભાગ્યો ગયો હું કામ અરે કે પણ કે સિંહ એવી રીતના ઊભા થયા કે રાજા તો મને એમ છું મને મારી નાખશે અરે તમે બીકણા છો હોય કે બીવાનું હોય છે એ તો તને શાબાશી આપવાટું ઊભા થયા કે એને તારો વાહો થાબડો તો વાહ મળાદ તને એ કે જો સેક્રેટરી બનાવી દેવો છે અને તું ભાગ્યો હોય કે પછી મને ખીજાણાકાવા ન સેક્રેટરીમાં કે હવે હાલ ઈ કે હવે માફી માંગી લેજે અને કાંઈ ભાગતો ભાગતો નહીં ત્યાં ઊભો રહેજે કે તને કાંઈ નહીં કરે તો ગધેડાને પાછો લઈએ એવા અને સિંહની સમજાવી દીધેલો કે હવે તમારે ડાયરેક્ટ ઊભું ન થો હળવે હળું ઊભું થઈને પછી વાહેથી પંજો મારી લેવો તો બરાબર ગધેડો આવ્યો ને તો સિંહ આમ ઊભા થયા ઊભા થઈને કે શું છે ભાઈ કેવું તબિયત પાણી હારા ને હા શું કરે ઘરે બધા ઘરે બધા મજામાં છે કામે નીકળ્યા કે ના રે ના હું તો બેઠો તો શિયાળભાઈ કે આપણે તમને સેક્રેટરી બનાવવા છે તો આ એવું હોય કે હા હા તમને આ સેક્રેટરી જ બનાવવા છે કેમ એમ કરીને છે ને સિંહ એક પંજો માર્યો ને બરાબર કે ગજરો મરી ગયો ભોજન તૈયાર થઈ ગયું એટલે પછી સિંહ શિયાળની સામે જોવે શિયાળ સિંહ સામે જોવે બે પાછા ગધેડા સામે જોવે પછી સિંહ કે કાંઈ વાંધો નહીં હવે કે આ થાળીનું ધ્યાન રાખો એ કે હું જરાક હાથ પગ ધોતો હું નદી કાંઠે તો એ સિંહ બરાબર હાથ પગ ધોવા નદી કાંઠે ગયો ને તો આ શિયાળિયું ભૂખી થયેલું તો એ નાક ને કાન હતું ને એ શિયાળિયું ખાઈ ગયું તો સિંહ આવીને આમ જોયું કે આના નાક કાન કઈ ગયા શિયાળિયું કે હતા જ નહીં એ કે હોય નો એવું બને કે હું આ જંગલનો રાજા છું કે ગધેડા નાક કાન નો એવું ન બને એ કે રાજા હું એમ નથી કહેતો કે ન હોય અમુક અમુક આવાવને ન હોય કે આને નાક કાન હોય થી ક્યાંય પાછો આવે એ કે આને હોય જ નહીં કે હાલો જમીલ્યો હોય કે બીજું હું મારે ઘરે જાઉં મારે હજી બે આધાર કાર્ડ બનાવવાના મુર્ગા ફાર્મ વાળાએ જાહેરાત કરી બધી મુર્ગી કે જો કાલે બે ઈંડા જોશે કે નકર કપાઈ જશો એ કે હવારમાં આવ્યો ને તો બધી બબ્બે બબ્બે ઈંડા આપેલા હતા એક જગ્યાએ એક જ ઈંડું પડ્યું હતું તો એનો માલિક કે તે કેમ એક જ ઈંડું આપ્યું બોલો કે માલિક ધ્યાનથી જો હું મુરઘી નથી મુરઘો છું આ તો તમે કીધું કાપી મને કે સ્ત્રી પરણેલી હોય ને તો ખબર પડી જાય કેવી રીતના મન કે ગળા મંગળસૂત્ર હોય ને એટલે ખબર પડી જાય મન કે મન કે પુરુષ પરણેલો હોય ને તો ઈ ખબર ન પડે મેં કીધું ઈ ખબર પડી જાય મન કેવી રીતના મેં કીધું મોગું ચડાવીને આટા મારતો જૂની કબજિયાત જેમ

પી લે અરે નથી પીવી મમ્મી દવા કડવી હોય એના મમ્મી કે તું હું તારા બાપ નહીં પીવી પડે કા ઈ બરાબર એને પીવરાઈ દી હોય મારે નથી પીવી એને પીવરાઈ દી હોય સ્કૂલમાં સાહેબ એક છોકરાને ઉભો કર્યો બેટા ઉભો થા બોલ સૂરજ નો ઉગે તો શું થાય છોકરો કે સાહેબ લાઇટ બિલ વધારે આવે લાઇટ ઝૂકા એક છોકરો હમણાં બરાબર એમ કેવાય કે બાપાને પપ્પા પપ્પા મારા બધા ફ્રેન્ડ ને એ કે એના મમ્મી મૂકવા આવે છે ટ્યુશનમાં અને મને મૂકવા તમે કેમ આવો છો એના બાપા કે બેટા એટલે જ એક જણો તો એટલો બધો મગજ નો ગરમ એટલો બધો મગજ નો ગરમ જમવા બેઠો બરાબર જમવા બેઠો ને ત્યાં એનો છોકરો બોલ્યો પપ્પા વચ્ચે નહીં બોલવાનું ખાઈ લે શાંતિથી મૂંઘો ઝાપટ મારી દઈશ છોકરો કાંઈ બોલ્યો નહીં ખાઈ લીધું પછી કે બોલ બેટા તું હું કેતો પપ્પા એમ કંઈક બોલ્યો તો નહીં કે હું તો એમ કે તમારી ડાયમાં જીવડું છે હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું ફક્ત સો રૂપિયામાં આંખોની તપાસ કરી આપવામાં આવશે ચશ્મા પણ દેવામાં આવશે એક જણો ગયો ને જઈને ગયો ને એટલે આ ભાઈ તપાસ આંખ્યું ને કેવી રીતના કરે ખબર છે બે હજારની નોટ દીધી એ કે જોવો તો આમાં તમને બધું વચાય છે તો ઓલો કે આમ એ જરાક બાર બાર જોતો હોઉં જરાક કે આ જોતા આવું તો બાર ઓલો આમ બરાબર તડકે જોવા ગયો ને તો આમ જોયું તો કે આ તો બે હજારની નોટ ખીચામાં નાખીને ઘરે વહી ગયો બોલો હોઉં બી તપાસ કરવા ગયો તો બે હજારની નોટ લઈને ઘરે વહી ગયો પછી ઓલાને મેં કીધું મેં કીધું આ ઓરિજિનલ નોટ ન રખાય મને કે તો મેં કીધું છોકરાને રમવાની નોટો આવે છે ને એ આવી કીધું આ મનોરંજન બેંકની નોટો આવે છોકરાને રમવાની એ રાખ કીધું ના કે આમાં તો મેં કીધું તું થઈ જાય બધું વેચાઈ જાય તારે હમણાં એક જણો રિક્ષામાં બેઠો ને રિક્ષામાં રિક્ષાવાળો બરાબર ફાસો ફાસ્ટ જતો હતો એમાં કાવું મારવા ગયો ને તો થાંભલા રીક્ષા ભટકાણી રિક્ષા ઊભી રહી ગઈ તો આ ઓલા ભાઈ ને કે ઉતરો આગળ નહીં જાય તો ઓલો ભાઈ ઉતરતો ઉતરતો રિક્ષા વાળા જોઈને કે હે ભાઈ આ થાંભલો ન હોય ત્યાં તમે રિક્ષા કેમ ઊભી રાખો થાંભલો હોય કે કે એમ એક ભાઈ હમણાં એક ભાઈ ઉતરતા ને રાતે અઢી વાગ્યા ની ઘરવાળી કે ઉઠો આ તમારો ડોહો મકાન હલે આખું મકાન હલે એનો ઘરવાળો આમ જોઈને ઊભો થઈને કે ભલે ને હલે આપણા બાપનું શું જાય છે અરે પણ મકાન હલે જો બારી બાવણ ભલે ને હલે કે આ બધું ભાડે છે મોઢેથી સાંભળેલી એક મને વાત યાદ આવે કે બરાબર એમ કહે કે એક વ્યક્તિ એની પાસે પંદર સત્તર મકાન અને ભાડે દેવાનું કામ કરે અને બરાબર એમ કહે કે બધા મકાન ભાડે દેવાનું કામ કરે એમાં સમય જતા એ મકાન માલિકને એટેક આવી ગયો એટલે એ ગુજરી ગયા એટેક આવ્યો ને એટલે એમાં વર્ષો પહેલાં એના મકાનમાં કોઈ ભાઈ રહેતા હશે એ ભાઈને એક ભાઈ હામાં મળ્યા એટલે એને કીધું કે તમારા જે જૂના મકાન માલિક છે ને એ ગુજરી ગયા એ કે હે ગુજરી ગયા કે હા ગુજરી ગયા કે તો એ કેવી રીતના ગુજરી ગયા એ કે એને હાર્ટ એટેક આવી ગયો અને ત્યારે આ વ્યક્તિએ કીધું કે એને હાર્ટ એટેક આવી ગયો એ કે હા હાર્ટ એટેક આવી ગયો ત્યારે આ વ્યક્તિએ કીધું કે હું એના મકાનમાં રહેતો હતો અને મારી ઘરવાળીને સારા દિવસો હતા સાતમો મહિનો હાલતો હતો અને મારાથી એક મહિનો ભાડું મોડું દેવાનું ને તો એણે મને મકાન ખાલી કરાવ્યું અને એ પરિસ્થિતિમાં મારે મકાન ખાલી કરવું પડ્યું તો એ શેઠની પાસે હૃદય હતું વાહ વાહ એની પાસે હૃદય હતું કે એને એટે આવ્યો એમ સાહેબ હૃદય દિલની અંદર દયા રાખવી તમારા ઘરે ઉપર વાવાનો દીધેલો દિવસ હોય ને તો કોકનું ધ્યાન રાખવું કોઈને ધ્યાનમાં ન રાખવા સાહેબ એટલે આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને છેલ્લે એટલું જ કહીશ કે કાંઈ પણ બોલવામાં છતી રહી હોય તો આપનું મોટું હૃદય રાખી અને મને માફ કરજો હસતા રહેજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત વંદે માતરમ